नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, हवे आपणे जोईशुं पुष्प द फ्लावर, जेमा आपणे पुष्पना विविध भागो जेवा के वज्रचक्र, दलचक्र, पुंकेसर चक्र, स्त्रीकेसर चक्र वगैरेनो अभ्यास करीशुं। वज्रचक्रमां जे वज्रपत्रोनी गोठवणी, जेने कलिकांतर विन्यास कहेवाय छे, एनो अभ्यास करीशुं। तथा स्त्रीकेसर चक्रमां आवेला अंडको, एनी जरायु ऊपर थयेली गोठवणीने जरायु विन्यास कहेवाय छे, तेनो पण अभ्यास करीशुं। आवृतबीजधारी वनस्पतिओमां पुष्प ए प्राजननिक एकम छे, ते लिंगी प्रजनन माटे जरूरी छे। लाक्षणिक पुष्प ए धरी के पुष्पदंड, एना फूलेला छेड़ा पर क्रमिक रीते गोठवायेला चार जुदा जुदा चक्रो धरावे छे। आजे फूलेलो भाग जे छे जेने पुष्पासन कहेवाय छे। अहीं पण आ पुष्पासन बताव्यु छे, અને તેના ઉપર વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, આમ ચાર આ ચક્રી ચાર ઘટકો જે છે એ ચક્રીય રીતે ગોઠવાયેલા જોવા મળે છે। આ ચક્રો વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર છે। વજ્રચક્ર અને દલચક્ર એ બંને સહાયક અંગો છે અને તે વંધ્ય હોય છે, સ્ટરાઇલ હોય છે। જ્યારે આ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ પ્રજનન અંગો છે અને તેઓ ફળદ્રુપ હોય છે। લીલી જેવી કેટલીક વનસ્પતિઓમાં વજ્રચક્ર અને દલચક્ર એ જુદા જુદા નથી, એ એકબીજામાં વિલીન થઈ ગયેલા જણાય છે અને તેને પરિપુષ્પ કહેવાય છે, અથવા તો એને પરિપુષ્પ ચક્ર કહેવાય છે। જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર એમ બંને ધરાવે છે તો તે દ્વિલિંગી પુષ્પ કહેવાય છે। જો આ રીતે બેમાંથી એક જ પ્રજનન અંગ ધરાવતું હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય છે। નર પુષ્પ જે છે એમાં માત્ર પુંકેસર આવેલા હોય છે, માદા પુષ્પમાં માત્ર સ્ત્રીકેસર આવેલું હોય છે। જો કે નર પુષ્પ કે માદા પુષ્પ બંનેમાં દલચક્ર અને વજ્રચક્ર તો હોય જ છે। જો પુષ્પ ફક્ત પુંકેસરો ધરાવે અથવા ફક્ત સ્ત્રીકેસર ધરાવે તો તેને એકલિંગી પુષ્પ કહેવાય છે। સમમિતિમાં પુષ્પ અનિયમિત અને નિયમિત બે પ્રકારના હોય છે। સામાન્ય રીતે અહીં આ નિયમિત પુષ્પ બતાવ્યું છે, આ અનિયમિત પુષ્પ બતાવ્યું છે। જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કોઈપણ ત્રિજ્યામાં બે સરખા અરીય ભાગોમાંથી વિભાજિત થઈ શકે તેને નિયમિત પુષ્પ કહેવાય છે। દાખલા તરીકે રાય, ધતુરો, મરચા, બરાબર, જાસૂદનું પુષ્પ, આ બધા નિયમિત પુષ્પ છે। જ્યારે પુષ્પ માત્ર કોઈ એક જ ચોક્કસ લંબ ધરીએ પુષ્પને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અનિયમિત પુષ્પ કહેવાય છે। દાખલા તરીકે વટાણાનું પુષ્પ, ગુલમોહરનું પુષ્પ, વાલના પુષ્પ વગેરે। જ્યારે પુષ્પ કેન્દ્રમાંથી પસાર થતી કે કોઈપણ લંબ ધરીએથી બે સરખા ભાગોમાં વિભાજિત ન થઈ શકે તેને અસમમિતીય પુષ્પ કહેવાય છે। દાખલા તરીકે કેના, તો આ રીતે સમમિતિને આધારે એના આપણે ત્રણ પ્રકાર જોયા, નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ।
पुष्प त्रिअवयवी चतुष्वयवी के पंचावयवी पण होई शके छे। ज्यारे पुष्पीय बहिरुद्भेदो एना उपांगो एटले के वज्रपत्र ने दलपत्र अनुक्रमे त्रण चार के पांचना गुणाक में होय तो त्रण होय तो तेने त्रिअवयवी, चार होय तो तेने चतुष्वयवी अने पांच होय तो तेने पंचावयवी पुष्प कहेवाय छे। तेमा पुंकेसर अने स्त्रीकेसरोनी संख्या पण आटली ज होवी जोईए एवुं जरूरी नथी। पुष्पनी साथे पुष्पीय दंडना तल भागे संकुचित के अवनत थयेल पर्ण जोवा मळे तेने निपत्र कहेवामां आवे छे अने आवा निपत्र धरावता पुष्प जे छे एने निपत्री पुष्पो कहेवाय छे। निपत्रो वगरना पुष्पने अनिपत्री पुष्प कहेवाय छे। अहींया आ अनिपत्री पुष्प बतावियुं छे, अहींया निपत्री पुष्प बतावियुं छे। पुष्पासन पर बीजाशयनी सापेक्ष वज्रचक्र दलचक्र अने पुंकेसर चक्रना स्थानने आधारे पुष्पनुं त्रण प्रकारमां वर्गीकरण करवामां आवे छे। अधोजाई, परिजाई अने उपरीजाई आ रीते एनું વર્ણન કરવામાં આવતું હોય છે। અહીં પાઠ્યપુસ્તકની આકૃતિ બતાવી છે જેમાં આ અધોજાઈ છે, આ બંને પરિજાઈ છે અને આ છે ઉપરિજાઈ। એ દરેક વિશે હવે આપણે જોઈએ। અધોજાઈ પુષ્પમાં સ્ત્રી કેસર ઉચ્ચ સ્થાને સ્થાન પામેલું છે, જ્યારે બીજા ભાગો તેની નીચે રહેલા છે। सामान्य रीते अहीं आपणे जोई शके छे के आ पुष्पासन छे। आ पुष्पासन एनी उपरनी तरफे आ बीजाशय आवेलू छे अने एनी साथे आ जे छे आ पुंकेसर दलचक्र वज्रचक्र वगैरे आ रीते स्थान पामेला होय छे। बीजाशय उच्च स्थाने छे, ज्यारे बाकीना भागो जे छे ए नीचेनी तरफे होय छे અને તેને ઉર્ધ્વસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે છે। અને આ પ્રકારના પુષ્પને અધોજાઈ પુષ્પ કહેવાય છે। આવા પુષ્પમાં બીજાશય ઉચ્ચસ્થ કહેવાય છે। દાખલા તરીકે અહીં અધોજાઈ પુષ્પના ઉદાહરણો આપ્યા છે, રાય, જાસૂદ, રીંગણ વગેરે અધોજાઈ પુષ્પો છે। જો સ્ત્રી કેસર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે એટલે કે ઊંચાઈએ સ્થાન પામેલ હોય તો તેને પરિજાઈ પુષ્પ કહેવાય છે। અહીં તમે જોઈ શકો છો કે બીજાશય જે છે એ બીજાશય થોડું અંદરથી ખૂંપેલું જણાય છે અને બાકીના ત્રણ ચક્રો જે છે એ એની ફરતે થોડા ગોઠવાયેલા જણાય છે, થોડા ઉપરથી હોય છે। તો એવા પુષ્પને પરિજાઈ પુષ્પ અથવા અર્ધ અધહસ્થ બીજાશય તરીકે ઓળખવામાં આવે છે। આવા પુષ્પમાં બીજાશય અર્ધ અધહસ્થ કહેવાય છે। દાખલા તરીકે જરદાળુ, ગુલાબ, આલુ વૃક્ષ વગેરેના પુષ્પો પરિજાઈ પુષ્પો છે। ઉપરીજાઈ પુષ્પમાં પુષ્પાસન ઉપર તરફ સુધી વિકાસ પામેલું હોય છે। આ જે પુષ્પાસન જે છે બંને બાજુથી તમે જોઈ શકો કે ઉપર સુધી વિકાસ પામેલું, સંપૂર્ણ રીતે બીજાશયને ઘેરતું અને તેની સાથે જોડાયેલું છે। અન્ય ભાગો બીજાશયની ઉપરના ભાગે વિકાસ પામેલા હોય છે અને તેથી તેને ઉપરીજાઈ પુષ્પ કહેવાય છે। આ પ્રકારનું બીજાશય એ અધહસ્થ બીજાશય કહેવાય છે। આથી આવા પુષ્પમાં બીજાશય અધહસ્થ કહેવાય છે, ઇન્ફિરિયર। દાખલા તરીકે જામફળ, કાકડી અને સૂર્યમુખીના કિરણ પુષ્પકો એ એના ઉદાહરણ છે। મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો
मात्र एक वक्त सब्सक्राइब करो, दरेक वीडियो ने अवश्य लाइक करो। आ पछीना नवा मुद्दा पर जवा माटे नीचेना थंबनेल पर क्लिक करो।